જય હો બાળી બહુચર. માં બહુચરની પ્રાગટ્ય કથા ખૂબ જ રસપ્રદ છે. સુધા સિંધુમાં આવેલા મણિદ્વીપના ચિંતામણિ ભુવનમાં બિરાજેલા જગદંબા લીલા વિલાસ માટે કૈલાશમાં પધાર્યા હતા. ત્યાંથી નીકળીને અસુરોનો નાશ કરી ચુવાળ પંથક નામે ઓળખાતા ધર્મારણ્યમાં માં જગદંબાએ વાસ કર્યો. ત્યાં જગદંબાનું નામ બાળા ત્રિપુરા અથવા બાળા બહુચરી પડી. મહેસાણાના ચાણસમાં એટલે કે આજના બહુચરાજી તાલુકામાં શ્રી બહુચરાજી માતાનું આ પ્રાચીન સ્થાનક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક કથાઓમાં બહુચરાજીનો આ પ્રદેશ ચુવાળના નામે પ્રખ્યાત છે. દેવી ભાગવતના 7મા સ્કંદના 30મા અધ્યાયમાં દેવીના 108 સિદ્ધપીઠોનો ઉલ્લેખ છે, જેમાં 71મું સિદ્ધપીઠ એટલે કે સ્થાન સરસ્વતી ક્ષેત્રમાં દેવમાતા નામથી થયું હોય એવું કહેવાયું છે. કાલિકા પુરાણના 64મા અધ્યાયમાં સરસ્વતી ક્ષેત્ર એટલે ધર્મારણ્ય ક્ષેત્ર કે જ્યાં બાળા બહુચરનું પીઠ સ્થાન આવેલું છે. ત્રેતા યુગમાં શ્રી માતાજી શ્રી રામચંદ્રને સિદ્ધપત્તન એટલે કે સિદ્ધપુર નજીકના બાળા બહુચર પીઠ સ્થાનનો ઉલ્લેખ કરે છે. તો શ્રી કૃષ્ણ પણ અહીં પધારેલા, જેનો ઉલ્લેખ શ્રી બહુચર પિંજર સ્તોત્ર પરથી જાણી શકાય. ભક્ત શિરોમણી ભટ્ટ વલ્લભે લખેલી આ 4 પંક્તિઓમાં તેનો ઉલ્લેખ છે. બાળ બહુચર બાઈ રે શંખલપુર રાજે, સેવક સુખ કરવા રે ગોખે ચઢી ગાજે, સુધા સિંધુ વિલાસી રે ધોળા ગઢ ધસિયા, ભંડા સુર વિનાશી રે આવી ચુવાળે વસિયા. જય હો બાળી બહુચર.